વિક્રમ મેડમ પ્રેસ કોન્ફરન્સ યોજી રહ્યા છે, સીધા જઈએ સાંભળીએ તેમને. મારી ગરિમા એના કરતા પણ ઉપર લોકશાહીની ગરિમા જળવાય એ મહત્વની હોય છે. અને આજે મને આનંદ થયો કે કુટુંબની અંદર ક્યાંક મનદુખો હોય એ જ રીતે ગુજરાતની વિધાનસભાની અંદર જે ઘટનાક્રમ 14 તારીખે બન્યો હતો એમાં ક્યાંક મનદુખો હતા એ દિલથી મનદુખો હળવા થયા, માફા માફી થઈ. અને જેમની પણ ભૂલો છે એ સભ્યોને અત્યારે તો સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એટલે નવા સત્રથી આવશે એ પણ માફી માગશે. અને જે ઘટનાક્રમ બન્યો છે એ ઘટનાક્રમમાં કોઈ હાર કોઈ જીત કોઈ બંને બનાવોને સાથે જોડવાની જરૂર નથી, પણ ગુજરાતની 6 કરોડની જનતા માટે બધાએ એક થઈને જે કામ કરવાનું છે એમના માટે મોકળા મને કહીએ તો નિખાલસતાથી જે ચર્ચાઓ થઈ એ ચર્ચાથી મને આનંદ થયો છે. વાત બીજી કે અધ્યક્ષશ્રીએ તો મને ક્લીન ચીટ આપી, પણ મારા પોતાના હૃદય ઉપર જે ભાર હતો 14 તારીખથી હું ગૃહમાં એક શબ્દ પણ બોલ્યો નથી. મારો અંતરાત્મા જ ક્યાંક ને ક્યાંક મને દોષિત ઠેરવતો હતો કે જે બનાવ બન્યો છે એના મૂળમાં તો ક્યાંક હું છું, મારી એવી ભાવના નહોતી. અને એટલા માટે મેં ગ્રહને ખાતરી આપી છે કે 5 વર્ષમાં એવો એક પણ બનાવ નહીં બને કે જેના હિસાબે મને ક્યાંય દોષિત ઠેરવવામાં આવે. અને બધા સભ્યોને વિનંતી કરી કે આ ગ્રહની ગરિમા જાળવી અને ગુજરાતની જનતાના હિતોમાં આપણે ક્યાંક બેસશું, ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતાએ સત્તા ઉપર બેસાડ્યા છે તો અમને પણ વિપક્ષની ભૂમિકામાં બેસાડ્યા છે, અમારે પણ અમારો રોલ અદા કરવાનો છે. અને હું મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે વિપક્ષ જે પોતાના અધિકારો છે પોતાની મર્યાદાઓ છે એ અધિકારો અને મર્યાદાઓની અંદર રહીને હવે પછીના 5 વર્ષ સુધી ગુજરાતની જનતાના વિકાસ માટેના પ્રયત્ન કરશે. અને આજે સૌહાર્દપૂર્ણ વાતાવરણની અંદર જે શાંતિથી ઘીના ઠામમાં ઘી જે પડી રહ્યું છે, કોઈ પણ જાતની પોલિટિકલી ચર્ચા કર્યા વિના આપણે સૌ સાથે મળીને આપણે આ ગુજરાતની ચિંતા કરીએ એવું મને લાગી રહ્યું છે. આજનો બનાવ એ સુખદ બનાવ છે. કુટુંબોમાં ઝઘડા થતા હોય પરંતુ કુટુંબ સાથે બેસીને એ ઝઘડાનું નિવારણ લાવે એ જ રીતે ભાજપના તમામ આગેવાનો, મારા પક્ષના તમામ આગેવાનો અને હું મારાથી બનતા પ્રયત્ન કરી અને આજે સત્રનો આવતીકાલે છેલ્લો દિવસ છે, બધા સભ્યો 1.5 મહિનાના થાક પછી પોતાના વતનમાં જાય, વિસ્તારોમાં જાય અને જનતાની જે પીડાઓ અને વેદનાઓ છે એ લઈ અને લોકો સુધી જઈ અને એમની પીડાઓ અને વેદનાઓ એ ખતમ કરવાના પ્રયત્નમાં કામે લાગી જાય. કોઈ પણ જાતના બોજ વિના કાલે અહીંથી ઘરે જશું ત્યારે ચોક્કસ કુટુંબની સાથે, બાળકો સાથે, પત્ની સાથે, ભાઈ સાથે, કુટુંબ સાથે મળશું ત્યારે એક આનંદ અને એક ઉલ્લાસ હશે. અને જે કંઈ ડર્ટી ફીલ થતું હતું એ આજે અહીંયા મન હળવું થઈ ગયું છે. વિક્રમ મેડમે નિવેદન આપ્યું છે, તેમણે જણાવ્યું છે કે ગૃહમાં પાછલા દિવસોમાં જે કાંઈ પણ બન્યું તેનો તેમને ખેદ છે અને આગામી સમયમાં આ પ્રકારની કોઈ પણ ઘટના નહીં બને તેવી બાહેદારી પણ તેમણે આપી છે. અને વિધાનસભાને એક પરિવાર સાથે સરખામણી કરી અને તેમણે કરાવ્યું છે કે આજે જે કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યા તે સુખદ છે.